ભી સાંભળ્યું કે બધું કરવાવાળા ભગવાન છે, કરતા ભગવાન છે, તો જોઉં છું કેવી રીતે ભગવાન બધાનું કામ કરે છે, કેવી રીતે બધાનું પોષણ કરે છે. પરીક્ષા લેવાની ચાહી. હવે બધું ઘર છોડીને ને એક જંગલમાં આવીને બેસી ગયા, એક વૃક્ષ ઉપર ચડી ગયા કે જો ભગવાન મારું કેવી રીતે પોષણ કરે છે, કે આ બધા શાસ્ત્રો ધર્મગુરુ કહે છે કે ભગવાન બધાનું પોષણ કરે, ભગવાન પોષણ કરે, જોવું કેવી રીતે મારું પોષણ થાય છે. વૃક્ષ ઉપર ચડી ગયા દેખને કે લીએ કે કેસે પોષણ હોતા હૈ. ધીરે ધીરે સમય નીકળો. એ જ વનમાં રાજા શિકાર કરવા માટે આવ્યો. શિકાર કરતા કરતા ફરીને થોડા શ્રમિત થયા, વૃક્ષ નીચે બેઠા ને વૃક્ષ નીચે બેઠા આસન લગાવીને બધા ભોજનના પાત્ર લગાવ્યા. ભોજન કરવા જઈ રહ્યા હતા ત્યાં એક સિંહે ગર્જના કરી, ભયભીત થયો ને એ રાજા ત્યાંથી ભયા ગયા, ભાગી ગયા, બધું સાધન પાત્ર બધું ત્યાં જ છોડી દીધું. એ જ વૃક્ષ ઉપર આ મલુકચંદજી બેઠા હતા. એણે જોયું કે બધું આવી ગયું, થાલી મુકાઈ ગઈ છે, ભોજન પીરસાઈ ગયો છે, પણ હજી પણ કે નહીં આ મારા મોઢામાં મૂકે તો હું માનું ભગવાન બધાનું પોષણ કરે છે. હવે ઈ જ વનમાં ચોરની ટોળી ફરતા ફરતા આવી અને ફરતા ફરતા ત્યાં આવી, ત્યાં ઝાડ નીચે એ બધા પાત્ર જોયા, સરસ મજાના પકવાનો એમાં બધા મૂકેલા છે. એ જોયું, અરે સરસ બધું ભોજન લાગે છે, ચલો ચલો ભોજન કરતે બેઠા ને જ્યાં ખાવા જઈ રહ્યો હતો ત્યાં એક ચોરે કહ્યું, અરે રૂકો, જુઓ આ જે આ પાત્ર આ કોઈ સાધારણ પાત્ર નથી, આ તો કંઈક રાજઘરાનાના લાગે છે, અને મને લાગે છે કે આ આપણને પકડવા માટે કંઈક આ રાજાએ યુક્તિ કરી છે. આમાં જરૂર કંઈક મળેલું હશે કે એ પીવાથી અથવા તો આપણે મરી જશું અથવા તો આપણે બેભાન થઈ જશું. એક ચોર કેવા લાગે, જો ભાઈઓ મારું માનો, મારી તો એવી સલાહ છે કે આ જે જમવાનું છે પેલા એક ટેસ્ટ કોઈને જમાડીને જોઈ લઈએ, બધું બરોબર હોય તો ભોજન કરીએ. હવે એ તો ચાર ચોર હતા કે હવે કોને જોઈએ, ત્યાં આમ આગળ પાછળ જોયું તો ઉપર ઓલા મલુકચંદ દેખાયા, પકડીને ઉતાર્યો, બે જણાએ હાથ પકડ્યા અને ત્રીજાએ નિવાલો લઈને એના કોળિયો મોઢામાં નાખી દીધો. અને પછી હવે મલુકચંદે કહ્યું કે અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. અરે સબકા પોષણ કરને વાલા તો વો હૈ, જબ તક હમ યે સોચેંગે કે મુજે ઇસ વ્યક્તિ કે દ્વારા ઇસ પદાર્થ સે પોષણ મિલેગા, તબ તક વો ઉનકી કૃપા કા અનુભવ નહીં હોગા, વો હમારા પોષણ નહીં કરેંગે, પર જબ સબ જગે સે આસક્તિ છૂટ જાયેગી, યાની પોષણ દેને વાલે તો ભગવાન હી હૈ, ઉસ જીવ કા પોષણ ભગવાન કરતે હૈ. તો કોઈની સાથે એટલી આસક્તિ ન બાંધો, અનાસક્ત થઈને રહે. ભરતજી બધું ઘર છોડીને આવી ગયા પણ આમાં આસક્ત થઈ જેના લીધે હરણ બન્યા, પણ એટલું એમને સ્મરણ રહ્યું પોતાના પૂર્વ જન્મનું. ભોજન આદિનો ત્યાગ કર્યો અને પછી ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણને ત્યાં એમના પુત્ર બનીને એમનો જન્મ થયો. અને હવે એમણે સંકલ્પ લીધો કે હવે મારે કોઈની સાથે વાત જ નથી કરવી, કારણ કે આ વાતચીત થઈ, આસક્તિ થઈ અને એમાં હું આ અલગ અલગ યોનિઓમાં મારે ભટકવું પડ્યું, પણ હવે કોઈનામાં આસક્તિ બાંધવી નથી, ઇવન કોઈની સાથે વાત જ નથી કરવી. વાત કરવું તો આસક્તિ થાય ને, કોઈની સાથે બોલવું જ નથી. એવા જડ થયા એટલે નામ થયું જડ ભરત. પિતાએ જ્યારે એમને યજ્ઞોપવિત આપવાની વાત કરી, બોલ બેટા ગાયત્રી મંત્ર, ગાયત્રી મંત્ર ન બોલે કે ના આ બોલીશ તો પાછું બંધાઈ જાય, ગાયત્રી મંત્ર ન બોલ્યું. ભાઈઓ કહે કઈ કામ કરતો નથી, કઈ બોલતો નથી, એમ કર ખેતીમાં જઈને બેસ, ખેતરની રખવાડી કરજે, ઠીક છે, બોલે કઈ નહીં, કે આ જો કેવો ઈ કરવાનો. ત્યાં જઈને બેસી ગયા તો ત્યાં ઓલી ગાયો આવે, પંખીડાઓ આવે, ખેતરમાં આવીને બધું ખાય, પણ આ કઈ રોકે નહીં. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. રામ કી ચીડિયા રામ કા ખેત, જબ ખાને વાલા રામ, ખિલાને વાલા રામ, તો ભી મેરા ક્યા કામ, ખાઓ. ભાઈઓ કે તું કઈ કામનો નથી, તું જા ભાઈ, ઘરથી છોડી હે ને, ઘર ત્યાગ કરવાની આજ્ઞા આપી, ઠીક છે. નીકળી ગયા, વનમાં વિચરણ કરવા લાગ્યા. વિચરણ કરતા કરતા એ જ વનમાંથી રહુગણ રાજાની સવારી જઈ રહી હતી, કપિલ મુનિના આશ્રમમાં એ પધારી રહ્યા હતા.
હવે એ પાલખી પેપર બેસીને જઈ રહ્યા હતા ત્યાં એક જે પાલખી ઉપાડવા વાળો જે ઘાર એ અસ્વસ્થ બન્યો. રાજાએ કહ્યું કે જુઓ કોઈ આ વનમાં મનુષ્ય મળી જાય તો એને પાલખી ઉઠાવવાની સેવા આપો. ત્યાં જ આ વનમાં ભ્રમણ કરતા હતા, દેખાયા. રાજા કી પાલખી ઉઠાયેગા? હા ઉઠાવુંગા, જો બોલે વો કરના. પાલખી કંધા ઉપર મૂકી અને પાછા ચાલતા થયા. ચાલતા ચાલતા આમ કીડીઓ બધી દેખાઈ કે આ મારા પગ નીચે આવીને મરી ન જાય. બધી જગ્યાએ ભગવાનના દર્શન કરવા વાળા સર્વભૂત એવા આ જડ ભરતજી. બડી વ્યાપક દ્રષ્ટિ, હા, કે સબ મેં ભગવાન કો દેખના, કે મારા પગે આવીને જીવ હિંસા ન થાય. ઠેકડો માર્યો, ઠેકડો માર્યો તો રાજા જે પાલખીમાં બેઠા એનું માથું ભટકાણું. ગુસ્સો કર્યો, અરે જોઈને સંભાળીને ચલાવો. બીજા કહારે એમને કહ્યું કે ભાઈ આ જે આ રાજા આ જે નવો જે માણસ છે એ ઠેકડા મારે છે. પાછા આગળ ચાલ્યા, પાછા એમને બહુ કીડીઓ દેખાઈ, પછીથી પાછો ઠેકડો માર્યો. રાજાને ક્રોધ આવ્યો, બધા જણા કહેવા લાગ્યા કે આ જે નવો વ્યક્તિ છે આ કૂદકા મારે છે, કે તારાથી આટલી પાલખી નથી ઉપડતી, કે તું જીવતો છે કે મરેલો છે. રાજાએ વ્યંગ કર્યો અને હવે આ ભરતજી જે કોઈની સાથે બોલ્યા નહીં, એમને વિચાર્યું કે હવે આમની સાથે સત્સંગ કરવો જોઈએ. આ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ કરવા જાય છે, પણ પાલખી ઉપર બેસીને હું રાજા છું એવો અહંકાર સાથે સત્સંગમાં જાય છે, એનું શું ફલ? અને ભરતજીએ એની ઉપર કૃપા કરવા માટે સુંદર એ રહુગણને ઉપદેશ આપ્યો. જીવન મૃતત્વમ નિયમેન રાજન આધંતવદ્ય વિકૃતસ્ય દિષ્ટમ સ્વસામ્ય ભાવ ધ્રુવૈર્યયત્ર તૈયર્જતેસુ વિધિકૃત્ય યોગઃ. હે રાજન, તમે આ કહો છો કે જીવતો મરેલો, જીવન ઓર મૃત્યુ, તો યે શરીર કી અલગ અલગ અવસ્થાઓ કા નામ હૈ, ઓર યે અવસ્થાએં દેહ કી હૈ, દેહ મે રહે હુએ આત્મા કી નહીં હૈ. ઓર રાજન, મેં કોઈ એક શરીર નહીં હું, મેં તો આત્મા હું. જ્યાં આવી આત્મતત્વની વાત સાંભળી રહુગણને વિચારવા લાગ્યો કે આ કોઈ સાધારણ પુરુષ નથી જે આત્મતત્વની વાત કરે છે. પૂછ્યું, ઋષિવર તમે કોણ છો, આ રીતે અવધૂત આપ વિચરણ કરી રહ્યા છો, આપના સ્વરૂપનું જ્ઞાન કરાવો, મને બતાવો કે આપ કોણ છો. પર તબ ભરતજી કહેતે હૈ, રાજન મેં ઓર તુમ યે સંસાર રૂપી ભવાટવી મેં ભટકે હુએ મુસાફિર હૈ. હમ તો એક મુસાફિર હૈ, જીવાત્મા વ્યાપારી હૈ, ઇન્દ્રિયો કા જો વ્યવહાર વહ ઇસકા વ્યાપાર હૈ, ઓર આધે રસ્તે મેં ઇસ વ્યાપારી કો છે લુટેરે છે ડાકુ ઇસકો લૂટતે હૈ. એટલે 16 વર્ષથી 55 વર્ષ સુધીની ઉંમરમાં 6 ડાકુ આ મુસાફિરને લૂંટે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, 6 ડાકુઓથી આ લૂંટાય છે. આપણે તો ભવા ટીવીમાં ભટકી રહ્યા છીએ. ભવા ટીવીનું વર્ણન કર્યું, ભવ એટલે આ સંસાર, અટવી એટલે આ જંગલ. એ સંસાર એક જંગલ હૈ, ઓર જીવ ઇસમે ભટક રહા હૈ. યે અટવી મેં સે હમ કૈસે બહાર નિકલ પાએ, યે અટવી મેં હમ ખો ન જાએ, ક્યા કરે ઉસકે લિયે? શ્રી મહાપ્રભુ જી ને ચિંતા કી. હા, શ્રી વલ્લભાચાર્ય જી જ્યારે પૃથ્વીની પરિક્રમા કરતા કરતા બ્રજમાં પધાર્યા અને બ્રજમાં યમુનાજીના તટ ઉપર ગોકુલમાં બિરાજ્યા હતા, અને રાત્રિના સમયમાં શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ જીવ દેવી જીવનો ઉદ્ધાર માટે મારો પ્રાગટ્ય થયું, પણ જીવને શરણમાં કેવી રીતે લઈએ? આ તો આ ભવા ટીવીમાં ભટકી રહ્યો છે, આસુરી લોકો સાથે મળીને એ પણ આસુરી થઈ ગયો છે, અને ભગવાન તો નિર્ગુણ સ્વરૂપ છે, નિર્દોષ છે, અને જીવ સદોષ છે, તો સદોષ જીવના નિર્દોષ જીવ સાથે કેવી રીતે સંબંધ થાય? આ કેવી રીતે આ સંસારમાં રહીને જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે?
તો પ્રભુના સ્વરૂપને કેવી રીતે જાણશે? એક સમય ચિંતા જબ આવી દેવી જીવન જાની ન જાય. આચાર્ય ચરણ એ જીવો માટે ચિંતિત થયા, અને એ ચિંતિત જોઈને શ્રીનાથજી અર્ધરાત્રિમાં પ્રગટ થયા, સાક્ષાત ભાગવદ આપ્રોક્તમ. અને પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કરી કે વલ્લભ આપ ચિંતા મત કરો, આપ જીવકુ બ્રહ્મ સંબંધ દો. કે જ્યારે જીવને બ્રહ્મ સંબંધ થશે તો એના બધા દોષોની નિવૃત્તિ થઈ જશે, એના દોષ મને પ્રાપ્ત કરવામાં બાધારૂપ નહીં બને. દોષ નષ્ટ થઈ જશે વાત એ નથી, પણ દોષોની નિવૃત્તિ, એ દોષ ભગવદ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે બાધક નહીં બને. એમ નહીં વિચારતા કે બ્રહ્મ સંબંધ થઈ ગયું એટલે સર્ટિફિકેટ મળી ગયો, હવે અમે એકદમ ક્લીન એન્ડ પ્યોર થઈ ગયા. નહીં, એસા નહીં હૈ. લેકિન આ જે ષડ રિપુ જે છે એ બાધા નહીં બનાય, બાધક રૂપ નહીં થાય, એ દુર્ગુણ પણ સગુણના રૂપમાં પરિવર્તિત થઈ જશે. એના માટે બ્રહ્મ સંબંધનો પ્રકાર બતાવ્યો. આ કામ ક્રોધ લોભ હમ આ બધું આપણે છોડી ન શકીએ, આને બધું ભગવાનમાં જોડવાનું છે. કામનાઓ નષ્ટ થઈ જશે તો મનુષ્ય જીવશે કેવી રીતે? આ ષડ રિપુ, આ ષડ વિકાર જ્યાર સુધી સંસાર માટે લાગેલા છે તો એ વિકાર છે, પણ જ્યારે આ ષડ રિપુ જ્યારે ભગવાનમાં લાગી જાય તો એનાથી તો ભક્તિ થાય છે. ભગવદીઓ જુઓ, ઘણા લોભી હતા. નાગજી ભટ્ટ જુઓ, હે દીકરીના લગ્ન આવ્યા કે આ મારું આ ધન તો ઠાકોરજીનું છે, ગુસાઈજીનું છે, એનાથી આ દીકરીના લગ્ન કેવી રીતે કરવા? લોભ વૃત્તિ હતી એમનામાં. કોઈ વૈષ્ણવે ધન આપ્યું હે નાગજી ભટ્ટને કે ભાઈ એમની દીકરીને પહેણાવવા માટે, વિચારવા લાગે આ તો વૈષ્ણવનું ધન છે, આ તો વિઠ્ઠલનું છે, વલ્લભનું છે, આ દ્રવ્ય હું મારા ઉપયોગમાં ન લઈ શકું. લઈ ગયા ગુસાઈજી પાસે, પ્રભુ આ તો આપનું છે ને, આપ સંભાળો. અને હવે વિચાર્યું કે બધું પતી જાય ને પછી હું જાઉં. એવા અનાસક્ત હે વાર્તાજીઓ વાંચો તમે. અને પછી રાજ નગરના જે મુખિયાઓ હતા એમને ધન આપ્યું અને એમની દીકરીના લગ્ન થયા. અને પછી ગુસાઈજીને આજ્ઞા લઈને જ્યારે ઘરે ગયા, એમની પત્નીએ સમાચાર આપ્યા કે આવી રીતે લગ્ન થયા, કહ્યું કે ભાઈ લૌકિકનું ધન હતું લૌકિકમાં લાગી ગયું, અને અલૌકિકનું ધન હતું એ મૂળ ઠેકાણે પહોંચી ગયું. તો ભાઈ આ બ્રહ્મ સંબંધ લીધું છે, કહ્યું પ્રભુ આ ધન તારું છે, આ તન તારું છે, તો લોભ રાખવો જોઈએ કે આ ધન લૌકિક કાર્યમાં ન જાય, આ ધન તો હરિગુરુ વૈષ્ણવની સેવામાં લાગે, એ લોભ સારો છે. તો લોભ જરૂરી છે. પોતાના મોજ શોખ માટે એટલું ધન વપરાતું હોય ને, જ્યાં ધર્મની વાત આવે ત્યાં મનુષ્ય લોભ કરતું હોય છે. જીવનના મૂલ્યોને આપણે બદલી નાખ્યા, મૂલ્યો ચેન્જ થઈ ગયા છે. શ્રીનાથજી આજ્ઞા કરી કે વલ્લભ આપ જીવ કો બ્રહ્મ સંબંધ દો, એના દોષ બાધા નહીં કરે. અને પછી એ જીવને, સદોષ જીવને બ્રહ્મ સંબંધ શ્રીનાથજી સાથે, એ શ્રીનાથજીએ જ ગદ્ય મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યું. અને આજે પણ એ પરંપરામાં આચાર્ય વંશજ બાલકો એ મંત્ર જે શ્રીનાથજી દ્વારા મળ્યું એ મંત્ર જીવને આપીને એને ઠાકોરજી સાથે સંબંધ કરાવે છે, એ જનું નામ બ્રહ્મ સંબંધ. આ બધું પ્રભુ આપનું થયું, આ બધી અટવી હતી, આ ઘર મારું 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 હું માનીને માનીને આ અટવીમાં ફરી રહ્યો હતો, પણ હવે બધું આ પ્રભુ આપનું થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ કે આ જીવ અટવીમાં ખોવાઈ ન જાય એટલા માટે જીવને બ્રહ્મ સંબંધ કરાવ્યો, કે હવે કૃષ્ણને ઘરમાં પધરાવો, એમની સેવા કરો, અને જ્યારે કૃષ્ણ તમારી સાથે હશે તો તમે એ અટવીમાં ખોવાશો નહીં. આપણે જંગલોમાં જઈએ ગીરમાં, અને ત્યાં પછી આપણી સાથે ગાઈડ હોય, એ ગાઈડ સાથે હોય તો આપણે ખોવાઈ ન જઈએ. તો બસ એ ગાઈડ એ કૃષ્ણ ઠાકોરજી મહાપ્રભુજી આપણને આપી દીધા, કે આ ગાઈડને આ કૃષ્ણને તમારી સાથે તમારા ઘરમાં રાખો, એમની સાથે રહો, બધા કર્મ એમને સમર્પિત કરીને કરો, તો તમે આ અટવીમાં ક્યાંય ખોવાશો નહીં. વિડંબના એ છે કે આજે બ્રહ્મ સંબંધ હોવા છતાં, કૃષ્ણ ઘરમાં બિરાજતા હોવા છતાં પણ જીવ દૂર દૂર ભટકી રહ્યો છે.
પોતાના સ્વરૂપને ભૂલી રહ્યો છે. પ્રભુ કો વિનંતી કરે, હે નાથ, આપી અટવી મેં સે હમે બહાર નિકાલે, હમ તો યે સંસાર મેં ખોયે હુએ હૈ.